નમસ્કાર વિદ્યાર્થીઓ, 12મું ધોરણ એકાઉન્ટ નામાના મૂળ તત્વો જે આપણે જે છે એમાં પાર્ટ વન, પાર્ટ વન ની અંદર નિવૃત્તિ ચેપ્ટર જોઈએ છીએ. ચૌદમો દાખલો આપણે જોઈએ. ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર ધરે, પ્રમાણ કેવું થશે? આપણું જૂનું થશે. હવે હવાલા ટીક કરી, હવાલાની અંદર જમીન મકાનનો હવાલો થશે 1 નંબર, યંત્ર ઉપર 2 નંબર, રોકાણો ઉપર 3 નંબર, દેવાદાર ઉપર 4 નંબર. પાઘડી છે નહીં આવી ગઈ. 1 કર્મચારીને 2000 પગાર ચૂકવવાનો બાકી છે, એ પણ અત્યારે ટીક નહીં થાય. અને છેલ્લો હવાલો છે, એ પણ ક્યાંય ટીક થશે નહીં. જો મૂડી છે ક્યાં બતાવશો? મૂડી ખાતા. સામાન્ય અનામતની વેચની કરતે શું? ક્યાં પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ કેટલું છે? 3:2:1. લેણદારોમાં ક્યાંય અવાદો નથી, મૂડી દેવા બાજુ. પછી જમીનમાં અવાદો, યંત્ર, રોકાણો બધામાં અવાદો છે, એટલે શું કહ્યું? એક એક લાઈન છોડી. સ્ટોકમાં અવાદો નથી એટલે બહારની કોલમ. દેવાદારમાં અવાદો છે એટલે એક લાઈન છોડી. આપણે અવાદા જોતા જઈએ, થોડીક સ્પીડ રાખેલી છે, બરાબર છે. અને બાકી આગળ લઈ રસેમાં આવશે, રોકડમાં આવશે. જમીન મકાનની કિંમત 20%થી વધારે એટલે વધારો, અહીંયા શું થશે? વધારો. યંત્રોની કિંમત 90% સુધી ગણી, એનો અર્થ એવો થયો 10% ઘટાડો. 90% સુધી ગણવાની છે, તેનો અર્થ એવો 10% શું થશે? ઘટાડો. માઇનસ ઘટાડો. રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમત કરતા 150% છે. રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150%, એનો અર્થ એવો થયો કે આ ટકાવારી હંમેશા કેના ઉપર ગણાય? 100. આ 100% છે, તો 150% કીધું છે, એનો અર્થ એવો થયો 50% નો શું થયો? વધારો. ટકાવારી હંમેશા શેના ઉપર હોય? 100 ઉપર. તો અહીંયા જે છે આપણને શું એક વાર 100% આપ્યું હોય, 150% એનો છે, 50% શું થશે? વધારો. પ્લસ વધારો 5000, કેટલો થશે? 15000. હવે વધારો ક્યાં આવશે? જોશે યંત્ર, રોકાણ 5000. દેવાદાર પર ગાલખાદામાં 5%થી ઘટાડી છે, આગળ હતું ને 5%થી વધાર્યું, તો શું હતું? જૂની નવી 2+ કરતા અને પછી અસર આવતા, તો એ 5%થી ઘટાડવાની છે, તો ઘટાડો કરવાનો. એમાં શું હતું? વધારો. વધારો શું કરતા? પ્લસ. એ 5%થી એટલે 20000ના 5% કરો, 1000 રૂપિયો થયો, તો એ ઘટાડો થાય. ઓમાં કેમ જૂની પ્લસ નવી કરતા? તો અહીંયા તમે એ જ વિચારો, તો જૂની કેટલી છે? 2000. નવી કેટલી આવી? 20000 ઉપર 5% લેખે ગણો, 1000, એમાંથી બાદ કરો. એમાં વધારો તો શું કરતા? પ્લસ કરતા. એ ઘટાડો કીધો તો માઇનસ, તો 1000 જ આવશે. માઇનસ ગાલતા અનામત 1000. દાખલા થશે 19000. ગાલખાદ અનામત જોવો જોઈએ, નવી જૂની કરો. નવી કેટલી થઈ? 1000. જૂની કેટલી? 2000. અહીંયા આપણે કરો તમે કાલખાદનામત 1000. પછી પેઢીની પાઘડી કેટલી થઈ? 36000. એ આપણે હમણાં અહેવાલો આવે ત્યારે લેશું, પહેલાં સહેલા અહેવાલા કરી દઈએ. 1 કર્મચારીને 2000 પગાર ચૂકવવાનો બાકી. ચૂકવવાનો બાકી ક્યાં આવશે? મૂડી લેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર 2000. આ જમા છે, બીજે શું આવશે? ઉધાર આવશે.
બાકી પગાર 2000 પાંચ ચાલો હવે પાંગડી ગણતરી કરી પાંગડી કેટલી છે 36000 પાંગડી કેટલી એની 36000 તો કયા પ્રમાણમાં લાભના પ્રમાણમાં કયા લાભના તો જો અહીં જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે 3:2:1 જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે હવે નવા પ્રમાણ અંગે કોઈ પણ સૂચના નથી કે નથી આ વ્યક્તિ આના પાસેથી આટલો લે છે આ વ્યક્તિ આની પાસેથી આટલો લે બીજી કોઈ સૂચના નથી તો જ્યારે આવી કોઈ સૂચના ન હોય ને તો આમાં જે નિવૃત્ત થનાર હોય એનો ભાગ કાઢી નાખો માન કે આપણે નિવૃત્ત કોણ થાય છે કેશવ કેશવ એટલે ત્રીજો ભાગ કીધા નિવૃત્ત થાય આ ભાગ કાઢી નાખો ને એટલે જે વધે ને ઈલાનું પ્રમાણ જે વધે અને ઈ જ નવું થાય એ શું થઈ જાય નવું જ્યારે કોઈ પણ બીજી સૂચના ન હોય કે નિવૃત્ત થનારનો ભાગ કાઢી નાખો એટલે બાકીનું જે વધે લાભ થાય એ જ તમારો શું થાય નવું પ્રમાણ વળી થાય અહીંયા નવું પ્રમાણ પણ શું થશે 3:2 થશે તો જો જે લાભનું પ્રમાણ કેવું આવ્યું પ્લસ આવ્યું એવું એવું પ્લસ આવ્યું તો ફક્ત શું કરવાનું નિવૃત્ત થનારની જ પાંગડી ખાલી ગણવાની ત્યાં કેશવની પાંગડી છે તો કેશવની પાંગડીનું લાભના પ્રમાણમાં ક્યા લાભના પ્રમાણમાં લાભનું પ્રમાણ કીધું છે 3:2 તો આપણે જે બાકી થયો છે 6000 × 3/5 પ્રમાણ કેવું આવ્યું પ્લસ આવ્યું તો ફક્ત કોણ આવશે નિવૃત્ત થનારની પાંગડી આવશે એ 6000 ની પાંગડી ભાગીદારોને કયા પ્રમાણમાં લાભના પ્રમાણમાં વેચશું હવે શું કરવાની આમ શું કરશું આમ જાય તે જમા તો કોણ જાય છે કેશવ જાય છે એનું ખાતું જમા અહીં જીરા જીગર કેસરના મૂડી ખાતે જમા આમનોની ખતવણી કરવાની તો જેનું નામ આપ્યું એને એમાં રકમ લખી નાખો આ ચિરાગનું નામ આપ્યું છે તો ચિરાગમાં રકમ લખો કઈ સાહેબ છે ઉધાર ચિરાગમાં ઉધાર લખી નાખો 3600 વિગતમાં વિરુદ્ધ ખાતું તો ઉધારનું વિરુદ્ધ જમા અહીં કેસો એને ચિરાગના મૂડી ખાતે ઉધાર તો ચિરાગના ખાનામાં જ રકમ લખશું 2400 આનો વિરુદ્ધ ઉધારનો વિરુદ્ધ જમા કેવું કેસરના મૂડી ખાતે પછી હવે કોના ખાના રકમ લખાશે કેસરના કેવા કેસરના અલગ અલગ જ લખવાનું અહીં કેમ અલગ અલગ લીધી અમારી અલગ અલગ લખો તો 6000 ડાયરેક્ટ નહીં લખે અલગ અલગ એટલે 3600 ને 2400 બરોબર કેસરના ખાતામાં અહીંયા 3600 અને 2400 3600માં શું લખશું કોના છે જીરા અને જીગર કેશવની લેણી રકમ ચૂકવાય કેશવની લેણી રકમ એટલે કેશવનો જે પણ કઈ તફાવત આવે ને શું કહેવાય એની લેણી રકમ કહેવાય એ લેણી રકમ ચૂકવાય એનો રોકડ ચૂકવાય એનો શું થયું રોકડ અને પેઢીમાં 14000 કાર્યશીલ મૂડી માટે સિલક રહે છે કાર્યશીલ મૂડી કે કાર્યશીલ મૂડી કે એટલે અમે શું થશે રોકડ ખાતાની આખરની બાકી ગણે કાર્યશીલ મૂડી એટલે શું થશે રોકડ ખાતાની આખરની બાકી એ તમે પાછો ક્યાં મૂકી શકાય મૂકી શકો
તફસીલત 14 ટકા અને નવી પેઢીમાં નવી મૂડી નવી પેઢીના નવી પેઢી થઈ એમાં મૂડી અહીંયા જે મૂડી આવશે એ નવી પેઢીની કુલ મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખે નવ નફા નુકસાન પ્રમાણ કયું 3:2 તો આની પહેલાં તમને સમજાવ્યું હતું કે જ્યારે કાર્યશીલ મૂડી આપી હોય અને નવી પેઢીમાં નવી કયા પ્રમાણમાં વહેંચણી કરવી એવું આપ્યું દાખલો ક્યાંથી ગણવાનો ઊંધેથી ગણવાનો દાખલો ક્યાંથી ગણવાનો ઊંધેથી પણ ઊંધેથી ગણીને સ્ટેપ શું યાદ રાખવાના પહેલાં શું કરવાનું બાકી લખવાની હવાલાની અસર આપવાની પુનઃમૂલ્યાંકન ખાતા નફો નુકસાન શોધવાનો એ આપણે શોધવાનું રહેશે એ નફો નુકસાન ક્યાં બતાવશો મૂડી ખાતામાં અને નિવૃત્ત થનારને જે રકમ ચૂકવવાની છે એ ચૂકવી પછી દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરવાનો ઊંધેથી ઊંધેથી ક્યારે ગણવાનો કાર્યશીલ મૂડી આપી હોય અને નવી પેઢીની નવી મૂડી કયા પ્રમાણમાં રાખવી એ આપ્યું હોય તો જ દાખલો ઊંધેથી સ્ટાર્ટ કરવાનો પણ ઊંધેથી કરતાં પહેલાં શું કરવાનું બાકી લખવાની હવાલાની અસર આપવાની પુનઃમૂલ્યાંકન નફો નુકસાન શોધવાનું તો પહેલાં આપણે આ શોધી લઈએ હવે આમાંથી જે નિવૃત્ત થાય છે શું થાય છે નિવૃત્ત થાય એ નિવૃત્ત થનારની જે પણ કંઈ બાકી હશે એ પહેલાં આપણે શું કરવાની છે મેળવવાની રહેશે નિવૃત્ત થનાર જે બાકીદાર છે એની આપણે પહેલાં રકમ શોધશું તો જો આ નિવૃત્ત થનાર કોણ છે કે સૌ છે તો એનો પહેલાં આપણે શું કરશું સરવાળો કરશું લાવશે 19,000 આપણે શું હવે 19,000માં આપણે એવું કીધું કે લેણી રકમ ચૂકવાઈ જાય શું કીધું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે લેણી રકમ ચૂકવાઈ જાય એટલે શું થયું રોકડ એનો શું થયું રોકડ અહીંયા જે આવશે શું આવશે એને રોકડ આવશે રોકડ ખાતે એક સંખ્યા એટલી થઈ એક અને બીજી સંખ્યા આવશું રોકડ ખાતે આ ઉધાર એ છે કઈ વિશે ઉધાર ના ક્યાં થશે જમા થશે અહીં કોના ખાતે છે કેશવ કેશવના મૂડી ખાતે 19,000 આટલું થઈ જાય હવે દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરવાનો ઊંધેથી નફો વેચાઈ ગયો નફો મૂડી ખાતામાં બતાવાઈ ગયો નિવૃત્ત થનારની લેણી રકમ છે એ ચૂકવાઈ ગઈ હવે દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરવાનો ઊંધેથી કરવાનો તો હવે શું કરવાનું આજે આપણને એક જ એનો શું કરવાનું રહેશે સરવાળો કરવાનો રહેશે એક લાખ ને 36,000 ટોટલ થયો કેટલો ટોટલ થયો 1,36,000 એ આપણે એમ કીધું શું 1,36,000 જે ટોટલ છે એમાંથી આ 44,000 અને 46,000 આપણે શું કરી દેશું બાદ કરશું બરાબર 46,000 શું કરી દેશું બાદ કરી દેશું એટલે આવશે 90,000 આ કુલ મૂડી ક્યાં પ્રમાણમાં કીધી છે નવા નફા નુકસાનના પ્રમાણમાં ક્યાં પ્રમાણમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં છેલ્લો હવાલો વાંચો છેલ્લો હવાલો જે આપણને આપ્યો છે ને છેલ્લો હવાલો ચિરાગ અને જીગર એટલી રોકડ પેટીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય તો કેશવની લેણી રકમ કેટલી છે 19,000 એ ચૂકવાઈ જાય
અને પેઢીમાં 14,000 કાયદેસર મૂડી રહે અને નવી પેઢીમાં નવી મૂડી, નવી પેઢી થઈ એમાં નવી મૂડી કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં થાય. તો નફા નુકસાનનું પ્રમાણ જો આ રીતે પૂછે 3-2, તો આપણે જે 90,000 જે આપણે નીકા છે એ કયા પ્રમાણમાં વેચશું? નફા નુકસાનના પ્રમાણમાં, એટલે કે 3-2 ના પ્રમાણમાં વેચશે. તો માન કે પહેલો ભાગીદાર છે કોણ છે? બીજા કે છે તો 90,000 તમારે શું કરવાનું? કેલ્ક્યુલેટર જે છે ને એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો. આરામથી થઈ 18 × 90 અને 18 × 36 = 54 અને અહીંયા 90,000 × 2/5 અપોની આવશે જીગર, અપોની આવશે જીગર. તો આ જે મૂડી જે છે એ આપણે શું કરશું? આ મૂડી ક્યાં બતાવીશ તમે બતાવી શકો? 54,000 × 36,000. દાખલો ઊંધેથી કરો. લા પહેલું સ્ટેપ થશે તમારું. કયું સ્ટેપ? પહેલું. અહીંયા ટોટલ 200 એટલે કેટલું સ્ટેપ થશે? બીજું. આ 1200 એટલે શું મળશે તમને? ત્રીજું. પછી અહીંયા ગણતરી કરશો એટલે કેટલું થશે? ચોથું. અને ક્યાં લઈ આવશો? અહીંયા શું શું બાકી આગળ લઈ ગયા તરીકે? બાકી આગળ લઈ ગયા 54,000 × 36,000. આ કેટલા સ્ટેપ આવશે? 5 સ્ટેપ. હવે આનો જે પણ કઈ તફાવત આવે ક્યાં લઈ જવાનો? રોકડ ખાતે. તો જોવાનું કઈ બાજુ સરવાળો વધુ છે? તો 54 × 36 આ બાજુ સરવાળો શું થાય છે? વધુ થાય છે. તો પેલા આપણે આ બાજુનો સરવાળો કરશું. 57,600 એ આપણે અહીં મૂકશું. 57,600 એમાંથી જે છે આપણે આ રકમ શું કરવાની થશે? બાદ કરવાની થશે. દાખલો છે આપણે ગણવાનો થશે. એટલે જ્યાં નાની નાની ભૂલ થતી હોય એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની કે જેથી નાની ભૂલ ક્યાંય થાય ન.